નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર. સ્વચ્છતાનો આગ્રહ, ઈ ગવર્નન્સ, આધાર કાર્ડ આધારિત પેમેન્ટ અને આરોગ્ય સેવા તથા શિક્ષણ ક્ષેત્રે અગ્રક્રમ જાળવી રાખતી તાપી જિલ્લા પંચાયત. રાજ્યમાં સર્વશ્રેષ્ઠ જિલ્લા પંચાયતની ભારત સરકાર દ્વારા પસંદગી થતા રાષ્ટ્રીય પંચાયત દિવસની ઉજવણી પ્રસંગે તાપી જિલ્લા પંચાયતને એનાયત થશે એવોર્ડ. રાજકોટમાં ભવ્ય આતશબાજી સાથે ન્યૂ રેસકોર્સનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી. સેલ્ફી ઝોન ખુલ્લો મૂકતા વિજય રૂપાણીએ જણાવ્યું, લેક એરિયા, એમ્યુઝમેન્ટ પાર્ક, મેરા દેશ થીમ પાર્ક, યુથ પેરેડાઇઝ ગાર્ડન વગેરેને વિકસાવવાની સરકારની નેમ. રેલવે બ્રિજનું પણ રાજકોટમાં કર્યું ઉદઘાટન. અછતગ્રસ્ત ગામોમાં વ્યક્તિદીઠ 30ને બદલે 50 લીટર પાણી આપવાની જાહેરાત કરતા મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. 18 તાલુકાઓના 549 ગામોને ઘાસચારાની ફાળવણી. 32 જિલ્લાની 2751 ગ્રામ પંચાયતોમાં મનરેગા યોજના હેઠળ 1061 લાખ શ્રમિકોને રોજગારીની સૂચના. સેવ ધ સ્પેરો નામના અમદાવાદના જગત કિંખાબવાલાના પુસ્તકને ટ્વીટ કરીને બિરદાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ચકલીઓના અસ્તિત્વને બચાવવા કાર્યરત છે જગત કિંખાબવાલા. સરકારે 16 લાખથી વધુ વીવીપેટના મશીનોની ખરીદીને આપી મંજૂરી. દરેક ઈવીએમને પેપર ઓડિટ ટ્રેલ પ્રણાલીથી જોડવા માટે 2 વર્ષમાં 3000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચ પર આપી સહમતિ. કેબિનેટે વીઆઈપી કલ્ચરને ખતમ કરવાની દિશામાં ઉઠાવ્યું મહત્વનું પગલું. વીઆઈપી ગાડીઓ પર હવે નહીં લાગે લાલ બત્તી. એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવી ઇમરજન્સી સેવાઓને વાદળી બત્તી લગાવવાની છૂટ. કેટલાય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓએ હટાવી લાલબત્તી. ગુજરાત પણ લાલબત્તી હટાવી કરશે પહેલ. સમાચાર વિગતવાર જોઈએ. કેન્દ્ર સરકારના મંત્રીઓ અને અધિકારીઓ 1 મેથી પોતાના વાહનો પર લાલબત્તીનો ઉપયોગ નહીં કરી શકે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં ગઈકાલે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં લાલબત્તીના ઉપયોગને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારનું કહેવું છે કે લાલબત્તી વીઆઈપી સંસ્કૃતિનું પ્રતીક છે અને લોકતાંત્રિક દેશમાં તેનું કોઈ જ સ્થાન નથી. કેન્દ્ર સરકારના મોટર વ્હીકલ એક્ટ 1989માં વીઆઈપી લોકોને લાલ ભૂરી બત્તી લગાડવાનો અધિકાર પ્રાપ્ત હતો. આ નવો નિયમ ન ફક્ત કેન્દ્ર સરકાર પરંતુ દરેક રાજ્ય સરકારને પણ લાગુ પડશે. સરકારે સરકારી વાહનો પરથી લાલબત્તીને સમગ્ર દેશમાંથી ખતમ કરી નાખી છે, પરંતુ ભૂરી બત્તી પર કેટલાક અપવાદો આપવામાં આવ્યા છે. હવે માત્ર ઇમરજન્સી દરમિયાન રાહત કાર્યોમાં લગાડેલા વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડની ગાડીઓમાં જ ભૂરી બત્તી લગાવી શકાશે. કેન્દ્ર સરકાર દ્વારા હવે વીઆઈપી કલ્ચર ખતમ કરવાનો નિર્ણય લેવાયો છે. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી તેમજ ઉચ્ચ અધિકારીઓની ગાડીઓ પર હવે લાલ લાઇટ નહીં જોવા મળે. આ નિર્ણયને આવકારતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું છે કે લોકશાહીને વધુ ઉજ્જવળ કરતા કેન્દ્ર સરકારના આ નિર્ણયને ગુજરાત સરકાર અનુસરશે. કેન્દ્ર સરકારના નોટિફિકેશનનો અભ્યાસ કરીને ગુજરાત અત્યારે તેનો અમલ કરશે. ગુજરાત સમગ્ર દેશમાં નવતર અભિગમો થકી દેશનું રોલ મોડેલ બન્યું છે. તે જ રીતે આ નિર્ણયથી પણ ગુજરાત દેશને નવી વીઆઈપી અને વીવીઆઈપી હોદ્દેદારોની મોટર કારો ઉપર લાલ લાઇટ મૂકવાની જે પ્રથા વર્ષોથી દાયકાઓથી દેશમાં ચાલતી હતી અને દરેક સરકારો દરેક રાજકીય પક્ષોના સમયમાં એ ચાલી છે, એને નાબૂદ કરી ચૂંટાયેલા હોદ્દેદારો, કેન્દ્ર સરકારના મંત્રીઓ કે વડાપ્રધાન પોતે કે સિનિયર હોદ્દેદારો, એ બધા જ પ્રજાની સમકક્ષ પોતાની મોટર કારો ચલાવે, એ પ્રમાણે ટ્રાફિક નિયમન પાળે અને બધા જ સરખા છે એ લોકશાહી ભાવનાને વધુ મજબૂત કરવા માટે માન્ય નરેન્દ્રભાઈની સરકારે આજે જે કેન્દ્રમાં નિર્ણય કર્યો છે કે કેન્દ્ર સરકારના તમામ મંત્રીઓની અને હોદ્દેદારોની અને અધિકારીઓ, પછી એ સચિવ હોય કે કોઈપણ વિભાગના અધિકારી હોય, એ બધાની ગાડીઓ ઉપર હવે લાલ લાઇટ પ્રકારની કોઈ લાઇટ રહેશે નહીં. નાગરિક અને અધિકારી, નાગરિક અને મંત્રી સમાન રીતે જ મુસાફરી એક જ રોડ ઉપર એક જ નિયમન પ્રમાણે કરી શકશે, કરવી જોઈએ એવી ભાવનાથી આજે જે નિર્ણય કરી અને એનું નોટિફિકેશન ભારત સરકારે બહાર પાડ્યું છે.
દેશની ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શી બનાવવા માટે સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે, જે મુજબ સપ્ટેમ્બર 2018 સુધીમાં દેશના દરેક ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને વીવીપેટથી જોડી દેવામાં આવશે, જે બાદ દરેક મતદાતા પોતાના દ્વારા આપવામાં આવેલા મતની સત્યતાની તપાસ કરી શકશે. મોદી કેબિનેટે વીવીપીએટી મશીનોની ખરીદીને ગઈકાલે મંજૂરી આપી દીધી છે. કેટલાક રાજનૈતિક દળો ઈવીએમની વિશ્વસનીયતા વધારવા માટે દરેક ઈવીએમ પર વીવીપીએટી મશીન લગાવવાની માંગ કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે પણ એ પ્રકારનું સૂચન કર્યું હતું અને ચૂંટણી આયોગે પણ તેના માટે કેન્દ્ર સરકાર પાસેથી પૈસા માંગ્યા હતા. હવે કેન્દ્ર સરકારે આ માંગણીને પૂરી કરતા વીવીપીએટી મશીન ખરીદવા માટે ચૂંટણી આયોગને પૈસા આપવાની મંજૂરી આપી દીધી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે સપ્ટેમ્બર 2018 બાદ દેશની દરેક ચૂંટણી વીવીપેટ મશીન સાથે થશે. રાજકોટમાં નવા રીંગરોડ પર બનવા જઈ રહેલા ન્યૂ રેસકોર્સનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભવ્ય આતશબાજી સાથે ન્યૂ રેસકોર્સનું ખાતમુહૂર્ત થયું હતું. આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ન્યૂ રેસકોર્સ આધુનિક સુવિધાથી સજ્જ બનશે, જ્યાં લોકોને હરવા ફરવા અને આનંદ પ્રમોદ માટેનું નવું સ્થળ મળી રહેશે, તેમજ મ્યુઝિકલ નાઇટ, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. ન્યૂ રેસકોર્સમાં લેક એરિયા, એમ્યુઝમેન્ટ પાર્ક, મેરા દેશ થીમ પાર્ક, યુથ પેરેડાઇઝ ગાર્ડન વિકસાવાશે. લેકમાં મલ્ટીકલર લાઇટિંગ, લેસર શો, બોટિંગની સુવિધા મળશે, તો યુવાનો માટે બાસ્કેટબોલ, ટેનિસ કોર્ટ, ફૂટબોલ, હોકી ગ્રાઉન્ડ અને એથ્લેટિક ગ્રાઉન્ડ વિકસાવવાનું આયોજન પણ કરાયું છે. આ સાથે જ વોટર ગાર્ડન, સાયન્ટિફિક ગાર્ડન, ફ્લાવર વેલી અને ડિસ્પ્લે વેલી બનાવાશે, તો મેરા દેશ થીમ પાર્કમાં દેશનો ઇતિહાસ અને અલગ અલગ કલ્ચરને રજૂ કરતા ફ્લોટની સાથે લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ તૈયાર થશે. મોટી સભાઓ એ થઈ શકે એટલા માટેનું આજે રેસકોર્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રેસકોર્સ 2 અને ગુજરાતના તમામ જિલ્લા કેન્દ્રો ઉપર આ પ્રકારના પ્રવૃત્તિ માટે સરકાર ફક્ત ખુલ્લા મેદાનો અને જેમાં આ બધી પ્રવૃત્તિ એના માટે જમીનો આપશે અને વધતી જતી વસ્તી ગીચતા વચ્ચે આ પ્રકારના મેદાનો એ ઊભા થાય એ સરકારનો નિર્ણય છે અને તમામ જિલ્લા કેન્દ્રો ઉપર આ પ્રકારના મેદાનો માટે સરકાર જગ્યા આપશે. રાજકોટ ખાતે રેલનગર અંડરબ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેલો રેલનગર અંડરબ્રિજના વિવાદ વર્ષો પછી ઉકેલાયો છે. રેલનગર બ્રિજ બને તે માટે રેલનગર વિસ્તારના રહેવાસીઓ દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી, જેના અનુસંધાને 2003માં મહાનગરપાલિકાએ રેલનગર બ્રિજ બનાવવાનું મંજૂર કર્યું હતું. ત્યારબાદ 2009માં અંડરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો. રેલવે દ્વારા રૂપિયા 5.29 કરોડનો ચાર્જ ભરવા મહાનગરપાલિકાને જણાવાયું હતું. તેની સામે મહાનગરપાલિકાના પદાધિકારીઓએ ભારત સરકારના રેલવે મંત્રીને મળીને 2005ની જંત્રી મુજબ ચાર્જ લેવા રજૂઆત કરી હતી, જે બાદ આજે વિધિવત રીતે રેલનગર અંડરબ્રિજ ખુલ્લો મુકાયો. આ તકે આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર ખાતે ઉનાળાની સ્થિતિને ધ્યાનમાં રાખી અછત અંગે એક બેઠક મળી હતી, જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્યકક્ષાની અછત સમિતિની સમીક્ષાને આધારે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને કચ્છના 549 ગામોમાં રાહત દરે ઘાસ વિતરણ કરવામાં આવે છે, તેમજ સરકાર પાસે 4 કરોડ કિલો ઘાસનો જથ્થો છે, જે અછતગ્રસ્ત જાહેર કરાયેલા ગામોમાં નિયમિતપણે મોકલાય છે, તેમજ પીવાના પાણી માટે ટેન્કર પણ મોકલવામાં આવે છે. સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને કચ્છના ગામોમાં રાહત દરે ઘાસ વિતરણ માટે 549 ગામો જાહેર કર્યા હતા. અમારી પાસે અત્યારે રાજ્ય સરકાર પાસે પૂરતા પ્રમાણમાં ઘાસનો જથ્થો છે. 4 કરોડ કિલો ઘાસ અત્યારે સ્ટોકમાં છે. જાહેર કરેલા તમામ ગામોમાં નિયમિત રીતે તાલુકા મથક સુધી ઘાસચારો પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. પીવાના પાણી માટે પણ
વ્યવસ્થા કરવામાં આવી છે. 21 તાલુકામાં 100 ગામોમાં 61 પરામાં ટેન્કરની વ્યવસ્થા દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. તાપી જિલ્લા પંચાયતની શ્રેષ્ઠ કામગીરી બદલ તેની સર્વશ્રેષ્ઠ જિલ્લા પંચાયત તરીકેની પસંદગી કરવામાં આવી છે. ગત વર્ષ દરમિયાન ભારત સરકાર દ્વારા રાજ્યની વિવિધ જિલ્લા પંચાયતોની ચકાસણી કરાઈ હતી, જેમાં રાજ્યભરની પંચાયતોમાંથી તાપી જિલ્લા પંચાયત બાજી મારી ગઈ છે. શા કારણે તાપી જિલ્લા પંચાયતને સર્વશ્રેષ્ઠનું બિરુદ મળ્યું છે, જોઈએ આ વિશેષ અહેવાલમાં. મહત્તમ આદિવાસી વિસ્તાર ધરાવતા તાપી જિલ્લામાં દિવસે ને દિવસે થઈ રહેલા વિકાસના કારણે નગરનો વ્યાપ વધી ગયો છે, જેમાં જિલ્લા પંચાયતનો મહત્વનો ફાળો રહ્યો છે. તાપી જિલ્લા પંચાયતે સરાહનીય કામગીરી કરતા આજે રાજ્યભરમાં તે ઉદાહરણરૂપ બની છે. નાણાકીય વર્ષ 2015-2016 દરમિયાન ભારત સરકાર દ્વારા વાર્ષિક પ્રોત્સાહન યોજના સ્વરૂપે વિવિધ રાજ્યની જિલ્લા પંચાયતોના મૂલ્યાંકન અર્થે દિલ્હીથી એક ટીમ આવી હતી, જે અંતર્ગત તાપી જિલ્લા ખાતે પણ ફેબ્રુઆરી માસમાં કેન્દ્રની એક ટીમ દ્વારા સર્વે કરાયો હતો, જેમાં પંચાયતને સંલગ્ન વિવિધ કામગીરીનું મૂલ્યાંકન કર્યા બાદ ટીમ દ્વારા તાપી જિલ્લા પંચાયતની ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ પંચાયત તરીકે પસંદગી કરાઈ છે. ભારત સરકારના પંચાયત રાજ મંત્રાલય દ્વારા ગુજરાત રાજ્યમાંથી તાપી જિલ્લા પંચાયતને શ્રેષ્ઠ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને તાપી જિલ્લામાંથી વ્યારા તાલુકા પંચાયતને શ્રેષ્ઠ તાલુકા પંચાયતનો એવોર્ડ ભારત સરકાર દ્વારા આપવામાં આવનાર છે. પંચાયત રાજ દિનની ઉજવણીના દિવસે આ એવોર્ડ જિલ્લાના અને તાલુકાના પ્રતિનિધિઓ આ એવોર્ડ ત્યાં જઈને સ્વીકારશે. 24 એપ્રિલ રાષ્ટ્રીય પંચાયત દિવસની ઉજવણીના પ્રસંગે લખનૌ ખાતે તાપી જિલ્લા પંચાયત અને વ્યારા તાલુકા પંચાયતને પારિતોષિક આપી નવાજવામાં આવશે. તાપી જિલ્લા પંચાયતને લેખિતમાં ગુજરાત રાજ્યની સર્વશ્રેષ્ઠ જિલ્લા પંચાયત તરીકેની પસંદગી પામી હોવાની જાણ થતાં તાપી જિલ્લામાં આનંદની લાગણી ફેલાઈ છે. આ જિલ્લા પંચાયતમાં અમે કોઈ બી ગામનું કામ, વિકાસના કામો માટે આવીએ તો અહીંયા અમારા અધિકારીઓ તમામ રજૂઆતો સાંભળે છે, તેમજ રાજકીય પક્ષો પણ અમારી રજૂઆતો સાંભળે છે અને અમારા જે તે કામો તાત્કાલિક થઈ જાય છે. આદિવાસી વિસ્તારમાં છે અને સર્વશ્રેષ્ઠ એવોર્ડ મળ્યો છે એ બદલ અમે ખૂબ જ ખુશી વ્યક્ત કરીએ છીએ. જિલ્લા પંચાયતના રાજકીય કાર્યકર્તાઓ છે એ પણ સારી રીતે કામગીરી બજાવે છે અને સારી દેખરેખ રાખે છે. કેન્દ્રમાંથી આવેલી ટીમ દ્વારા જિલ્લા પંચાયતના ઓફિસ વર્કની સાથે સાથે જિલ્લા પંચાયતની વિવિધ કામગીરી, આરોગ્ય, શિક્ષણ, પશુપાલન, ખેતીવાડી જેવા અનેક પાસાઓની ચકાસણી કરાઈ હતી. સાથે જિલ્લા પંચાયતની નિયત સભાઓ, બજેટ, લોકભાગીદારીના કામો અને વિકાસના કામોનું મૂલ્યાંકન પણ કરાયું હતું. આ તમામ નિરીક્ષણોમાં તાપી જિલ્લા પંચાયત ખરી ઉતરી અન્ય પંચાયતો માટે પ્રેરણારૂપ બની છે. દૂરદર્શન સમાચાર માટે તાપીથી નીરવ કંસારાનો રિપોર્ટ. નાનકડી અને નિર્દોષ ચકલીઓ એક સમય પ્રકૃતિ તથા ઘર આંગણાનું અભિન્ન અંગ હતી, પરંતુ બદલાતા સમયમાં મોબાઈલ ટાવરના રેડિયેશન અને વૃક્ષોની ઘટતી જતી સંખ્યાને કારણે ચકલીઓ ઓછી થતી ગઈ છે. જોકે ઘણા પ્રકૃતિ તથા પક્ષી પ્રેમીઓ ચકલીઓના અસ્તિત્વને બચાવવા કાર્યરત છે. અમદાવાદના જગત કિંખાબવાલાએ ચકલીઓને બચાવવાના પ્રયત્ન સાથે સેવ ધ સ્પેરો નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકને પ્રધાનમંત્રીએ વખાણ્યું હતું, તેમજ ટ્વીટ કરીને પણ પ્રધાનમંત્રી મોદીએ જગત કિંખાબવાલાના કાર્યને બિરદાવ્યું હતું. પ્રધાનમંત્રીએ આ ઉમદા કાર્ય માટે જગતભાઈને અભિનંદન પત્ર પણ પાઠવ્યો હતો. આ અંગે જણાવતા જગત કિંખાબવાલાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના આ અભિગમથી મારા કામ માટે ઘણી જ પ્રેરણા મળી છે. મારા ઘરે મેં આના માટે ચકલીઓ પાછી લાવવા માટે એક પ્રયત્નો ચાલુ કર્યા. ગાર્ડનમાં ને બધામાં ઓર્ગેનિક એટલે કે જૈવિક ખાતરનો ઉપયોગ શરૂ કર્યો, વૃક્ષો વાવ્યા, ઘટાદાર વૃક્ષો કર્યા, પાણી મૂકવાનું ચાલુ કર્યું ને દાણા નાખવાના ચાલુ કર્યા. એને એ થતાં થતાં ફક્ત ચકલીઓ નહીં, આજે સમાજની અંદર જ્યાં પણ માનવ વસાહતો હોય એની અંદર રહેવા બનેલા જીવો બધા આવવા માંડ્યા, ત્યાં રહેવા માંડ્યા, કારણ કે એમને અનુકૂળ બધું જ જરૂરિયાત, જીવન જરૂરિયાતની બધી ચીજો મળી ગઈ. બધાને માળા બનાવતા શીખવાડ્યું, માળા વેચવાનું શરૂ કર્યું, લોકોનો સહકાર મળ્યો અને હવે એમાં ચકલીઓની ઘણી વૃદ્ધિ થઈ રહી છે. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.